નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સરકારનું પૂર્ણ બજેટ રજૂ કરી દીધું છે. આ વિડીયોમાં વાત કરીશું બજેટની 5 એવી મહત્વની વાતો વિશે જે મારા અને તમારા જીવન પર ખાસ અસર કરવાની છે. સૌથી પહેલું, મારા તમારા જેવા પગારદાર વર્ગ માટે થોડી ટેક્સ છૂટ આપવામાં આવી છે. હાલ 2 ટેક્સ માળખા છે, નવું અને જૂનું. તો આ દર અને ફેરફાર નવા ટેક્સ માળખામાં કરવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75,000 કરી દેવામાં આવ્યું છે. ફેમિલી પેન્શન પર મળતી છૂટ 15,000થી વધારીને 25,000 કરી દેવામાં આવી છે. અને ટેક્સ દર જે બદલાયા છે તેની વાત કરીએ તો 0-3 લાખ સુધીની આવક પર તમારે કોઈ ટેક્સ નથી ચૂકવવાનો. 3-7 લાખ રૂપિયાની જો તમારે આવક હોય તો 5% ટેક્સ ચૂકવવાનો છે. 7-10 લાખની આવક હોય તો 10% ટેક્સ ચૂકવવાનો છે. 10-12 લાખની આવક હોય તો 15% અને 12-15 લાખની આવક હોય તો 20%. જો 15 લાખથી વધારેની આવક છે તો એના પર તમારે 30% ટેક્સ ચૂકવવાનો છે. આ યાદ રાખજો, આ દર નવા ટેક્સ માળખા પ્રમાણે છે. જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બીજી મહત્વની વાત, ખેતી અને સંબંધિત ક્ષેત્રો પર સરકારે આ વખતે સારું એવું ફોકસ કર્યું છે. બજેટમાંથી 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી ખેતી અને સંલગ્ન ક્ષેત્રો માટે કરવામાં આવી છે, જેની અંદર 10,000 બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ સિવાય 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે. 400 જિલ્લામાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ડિજિટલ સર્વેક્ષણ કરવામાં આવશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશભરના 1 કરોડ ખેડૂતોનું પ્રમાણીકરણ કરીને બ્રાન્ડિંગ મારફતે તેમને સહાય કરવામાં આવશે. ત્રીજું, રોજગાર પર પણ આ બજેટમાં ખાસું એવું ધ્યાન આપવામાં આવ્યું છે. 5 વર્ષમાં 1,000 ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને વધુ સમૃદ્ધ બનાવવામાં આવશે. 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવા માટે સરકાર સ્કીમ લોન્ચ કરશે, જે હેઠળ 500 ટોપ કંપનીઓની અંદર 1 વર્ષ માટે વ્યક્તિ ઇન્ટર્નશિપ કરી શકશે. આ સ્કીમથી યુવાઓને ટોપ કંપનીમાં કામ કરવાનો અનુભવ મળી શકશે, એની સાથે સ્ટાઇપન્ડ પણ મળશે. 5 વર્ષમાં 20 લાખ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. સ્પેશિયલ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર્સ પણ શરૂ કરવામાં આવશે. આ સિવાય યુવાનો માટે મહત્વની જાહેરાતમાં સ્થાનિક સ્તરે ઉચ્ચ એજ્યુકેશન માટે ₹10 લાખની લોન પણ આપવામાં આવશે. ચોથું, આ જાહેરાત ખાસ મહિલાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કામ કરતી મહિલાઓ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલ વિવિધ સ્થળે ઇન્ડસ્ટ્રીના સહયોગથી બનાવવામાં આવશે, જેથી તેમને રહેવાની સુવિધા મળી શકે. તેમજ વુમેન સ્કિલ પ્રોગ્રામ લાવવામાં આવશે, તેમાં ખાસ મહિલાઓને રોજગાર માટે તૈયાર કરવામાં આવશે. રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે, ઘર આપણે જ્યારે લઈએ ત્યારે જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવતા હોઈએ છીએ, સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની વિનંતી કરવામાં આવી છે. તેમાં મહિલાઓ માટે પણ ખાસ વધુ છૂટ આપવાની વિનંતી કરવામાં આવી છે. અને પાંચમું, PM સૂર્યઘર ફ્રી વીજળી યોજના હેઠળ 1 કરોડ ઘરમાં જે ફ્રી સોલાર રૂફટોપ સિસ્ટમની યોજના છે એને બી આગળ વધારવામાં આવવાની છે. આ સિવાય સોલાર પેનલમાં વપરાતા ટિન્ટેડ ગ્લાસ, સોલાર સેલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેને લીધે સોલાર એનર્જી ક્ષેત્રને પણ વધુ પ્રોત્સાહન મળશે. આ સિવાય સૌથી મહત્વની વસ્તુ, મોબાઈલ ચાર્જર, એના ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, જેને લીધે આ સસ્તા થઈ શકે છે. એ સિવાય ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પર પણ બી જે કસ્ટમ ડ્યુટી છે એનો દર હાલના કરતાં ઘટાડી દેવામાં આવ્યો છે, એટલે એનાથી લાગે છે કે મહિલાઓને કદાચ થોડી વધારે જ્વેલરી ખરીદવામાં સરળતા પડી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં લખીને ચોક્કસ જણાવજો. આવા કયા વધુ માહિતીસભર વિડીયો જોવા માંગો છો એ પણ લખવાનું ચૂકતા નહીં. BBC ગુજરાતીમાં આજ માટે બસ આટલું જ.